વલસાડ જિલ્લાના પાડી તાલુકાના કોલક ગામ ખાતે આવેલ સીએન પરમાર બીએડ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસે ફી વસૂલવાના મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના પંટાગણમાં ધરણાનો કાર્યક્રમ યોજી કોલેજના સંચાલકો સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો કોલક ગામની બીએડ કોલેજમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે વીર નર્મદા યુનિવર્સિટી દ્વારા એફિલેશન રદ કરી દેવામાં આવ્યું છે જો કે યુનિવર્સિટીના આ નિર્ણય સામે કોલેજ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લાવી છે કોલેજ સંચાલકો અને યુનિવર્સિટી વચ્ચે ચાલતી કાનૂની લડાઈમાં કોર્ટની ફી વસુલવા માટે કોલેજના સંચાલકો દ્વારા રૂપિયા દસ હજારની ફીનો વધારો કરી દીધા રોસ ભરેલા વિદ્યાર્થીઓએ હડતાળ પાડી કોલેજના પંટાગણમાં જ ફી વસુલવાના મુદ્દે ધરણાનો કાર્યક્રમ યોજો હતો પરમાર એસવાયની તાલીમાથી છું જયારેથી પણ એડમિશન લીધું છે ત્યારથી અમને જણાવવામાં નથી આવ્યું કે આ કોલેજ પર કેસ ચાલી રહેલો છે અમને જયારે ખબર જ નહિ હતી એડમિશન લીધું કે કેસ ચાલી રહેલો છે અને જ્યારે કેસ ચાલી રહેલો છે તેની ફી અમને એક સેમિસ્ટર પટી ગયું ત્યારે અમને જણાવવામાં આવીએ છીએ કે અમારે તો મને દસ હજાર રૂપિયા ફી આપવાની છે જ્યારે અમને આ બાબતની સ્પષ્ટતા કરવામાં જ ન આવેલી હતી જ્યારે મેં એડમિશન લીધું હતું તો અમે શા માટે આ ફી અમે આપીએ અને આ વકીલનો મેન્ટાળો અમારે વિદ્યાર્થીઓ શા માટે ભરવાનું અમારા તાલીમ સારી રીતે ભરવાનું અમારા એટલા અમે એટલા કેપેબલ જ નથી કે આ ફી અમે ભરી શકીએ અને તો પણ અમારે અમે જે તે ફી અમારી શિષ્યવૃત્તિ માંથી ભરીયા છે ત્યારે શિષ્યવૃત્તિ નું જયારે અમારે ભરવાનું આવ્યું ત્યારે અમને આ ત્રણ માર્કશીટ અમે અપલોડ કરીએ ત્યારે અમને તો આ માર્કશીટ અમને ત્યારે આપવામાં આવી જયારે અમે બે હજાર રૂપિયા વકીલ ની ફી આપી અને ત્યારે અમે અમારું શિષ્યવૃત્તિનું ફોર્મ ભર્યું છે અને તે પણ અમે ત્રણ થી ચાર પાંચ વાર માંગવા ગયા ત્યારે અમને બે હજાર રૂપિયા આપીને આપવામાં આવી છે ન કે અમને એમ જ આપવામાં આવી જયારે એલઆઈસી આવી ત્યારે અમને એમ જ ફી ફી આપવા વગર પણ અમને આપી દીધી છે તો અમારે શું કરવું જોઈએ હવે સેમિસ્ટર ની કેટલી ફી લેવામાં આવે ત્રણ સેમિસ્ટર ની અમારે બાર હજાર હવે તરત આ છત્રીસ હજાર એક વર્ષની ફી વધારી દેવામાં આવી છે તો અમારે આ દસ હજાર તો મહેનતાણું વકીલનું ભરવાનું જ છે તે ઉપરાંત અમારે આ વધારે નું અગિયાર હજાર પણ ભરવાનું અમારે શું અમારે એકવીસ હજાર ટોટલ ભરવાના છે અમારે ત્રણ સેમિસ્ટર કેટલી ફી હોય છે ને ઉપર કેટલા બીજા પૈસા ભરવાના હોય એક વર્ષના અમારે પચીસ ને ઉપરથી થી અમારે વધારી દીધી એટલે છત્રીસ હજાર ઉપર ને અગિયાર અને તે વકીલનું નું ભરવાનું શું અલગ દસ હજાર આ બધી ફી રદ કરો અને અમારે એક પણ ફી ભરવી નથી અમે જેટલી કોટ ફી તો અમારે ભરવી જ નથી અને જે અગિયાર હજાર વધારે ફી વધારે છે એ પણ અમારે ભરવી જ નથી વિદ્યાર્થીઓને હડતાલ પર બેસવાનું શું કારણ છે ભાઈ વિદ્યાર્થીઓને હડતાળ પર બેસવાનું કારણ મને જે જાણવા મળ્યું એ સરકારે જે ફી કમિટી રચી અને એ ફી કમિટીએ જે ફી નક્કી કરી એ અમે નોટિસ બોર્ડ પર મૂક્યું અને છોકરાઓને લાગ્યું કે આ ફી અમે વધારી છે એટલે અમે ફી વધારી નથી આ સરકારે વધારી લીધી છે અને એ બધા ઓલ ઓવર ગુજરાતનું છે ચાલુ વર્ષે જ અચાનક જ દસથી થી અગિયાર હજાર જેટલો વધારો કરવામાં એ લોકોનો વિરોધ છે શું કે છે જો અમે એ પણ પૈસાનો વધારો કર્યો નથી સરકારે જે વધારો કરીને આપ્યો છે એ છે અને એના અમે તમને આ ડોક્યુમેન્ટ આપું છું કોલેજની પ્રાથમિક સુવિધાને લઈને યુનિવર્સિટી એફિલિયશન રદ કરી હતી જેને લઈને કોલેજ અને યુનિવર્સિટી વચ્ચે કોર્ટ મુદ્દો છે એને લઈને કોલેજ દ્વારા જે વકીલ રાખવામાં આવે છે એની જે વકીલની ફી છે વિદ્યાર્થીઓ પાસે ઉઘરાવામાં આવી રહી છે કોલેજ ને એફિલિય કોલેજ ને જે રદ કરવા માટે યુનિવર્સિટી જે કાર્યવાહી કરેલી એ કાર્યવાહી સામે સંચાલક મંડળે કોર્ટમાં ગયા છે વિદ્યાર્થીઓ નથી ગયા અને એ ખર્ચો સંચાલક મંડળે ઉપાડ્યો છે વિદ્યાર્થીઓ પાસે ઉપાડાયું નથી અને કોઈ વિદ્યાર્થી હોય તો મને લાઈન અમે પાછો આપી જો કોઈ વિદ્યાર્થી સાબિત કરતો હોય કે આ કોલેજ આ ફી કોર્ટની જે ફી અમારી સંસ્થા યુનિવર્સિટી વચ્ચે છે એ જો અમે વિદ્યાર્થીઓ પાસે લીધી હોય તો વિદ્યાર્થી મને બતાવે અમે તો અમારી રૂબરૂ આજની તારીખ પૂછા આપી દીધું અચ્છા અને વિદ્યાર્થીઓનો જે હાલનો જે ફી વધારાનો જે મુદ્દો છે એના ઉપર તમે શું રજૂઆત કરો અમે એક જ મુદ્દો કર્યો કે આ ગવર્મેન્ટે ઠરાવેલી છે ગવર્મેન્ટે આ સત્તરમી અઢારમી તારીખે ઓર્ડર આપ્યો છે એટલે અમે એ વિદ્યાર્થીઓને ફી વધી છે હવે આ ત્રણ વર્ષ માટે અઢાર સત્તર અઢાર ઓગણીસ આ જે ત્રણ વર્ષ માટે જે ફી વધી એ ફી વધારાનો કાગળ અમે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે એટલે નોટિસ બોર્ડ પર મૂકી દીધો અચ્છા વિદ્યાર્થીઓ પાસે જે પ્રમાણે ફી લેવામાં આવે છે એને લઈને એની સામે વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી શું કહેશો હવે હું તમને કહું એ ખોટું યુનિવર્સિટીએ આ સાર એને યુનિવર્સિટીએ એફિનેશન આપવા માટે એલઆઈસી મોકલીને ઇન્સ્પેક્શન કર્યું છે અને સોથી ત્રણ ટકા માર્ક મને આપ્યા છે અને બધી જ અહીંયા આગળ એક એક સુવિધા છે કોઈ સુવિધા હા મારી સરળદાર હોય અથવા તો કોઈ જૂની હોય કાઢી નાખ્યું તો આપણે એને તૈયાર કરવાની પણ તૈયારી છે પણ એ અમને કહે કયા પૈસા અમે ઉઘરાવીએ છીએ અમારું સાંભળ્યું જ નથી ને આજે મેં એમને મળવાયા અને મળીને એમને જોડે બેશક કરીને જોડે સમા એ કરવા આવ્યા તો એ અમારું સાંભળવા તો તૈયાર નથી વધારા લો લઈને તમે સરકારમાં રજૂઆત કરશો આ બાબતે કોણે વિદ્યાર્થી એમાંથી કેવી સરકારે કરી દીધું છે અને ઓફિસિયલ વાળ છે ઓલ ઓવર ગુજરાતી બધી જ કોલેજોને વધારે આપી છે કોઈ કોલેજનો પચાસ હજાર કરી આપ્યા છે કોઈ કોલેજ ના પચીસ હજાર કરી આપ્યા છે કોઈ કોલેજનો સર અને મને જ્યારે ઓગણીસો ને સત્તર અઢારમાં આપી કોલેજ ત્યારે મને ત્રીસ હજાર રૂપિયા યુનિવર્સિટી કરી આપેલા છે એ ત્રીસ હજારની જગ્યાએ હું પાંચ હજાર ઓછા લઉં છું આજની તારીખે તમે પૂછો વિદ્યાર્થી કે તમારી પર કેટલી ફી લીધી છે તમારું આખું નામ કિશોરભાઈ પરમાર અને અત્યારે શું હાલ છે કોલેજની અંદર પ્રાથમિક સમસ્યા લાસ્ટ વર્ષમાં નહીં હતી એને લઈને યુનિવર્સિટીએ એક ખાસ કમિટી આવે એલઆઈસી નામની કમિટી એલઆઈસીએ જે તે રિપોર્ટ આપ્યા અને એ રિપોર્ટને લીધે કોલેજ બંધ થવાનો નિર્ણય હતો ત્યારબાદ કોલેજે સ્ટે મૂકીને કોર્ટમાંથી પરમિશન લાવી તે વર્ષે ચાલુ રાખી એટલે કોર્ટ અને યુનિવર્સ યુનિવર્સિટી અને કોલેજની જે મેટર છે એનું વકીલનું મહેનતાણું કોલેજ વિદ્યાર્થીઓ પાસે દસ હજાર રૂપિયા પેટે લે છે બીજું કે એફિલેશનની ફી એ જે તે મંડળની ક્યાં કોલેજની હોય છે તો એફિલેશનની ફી એ કોલેજ વિદ્યાર્થીઓ પાસે લે છે ત્રીજો મુદ્દો એવો છે કે ફી રસીદ જે આપે છે એ સીધે સીધી ફી રસીદમાં બાર હજાર પાંચસો લખે છે ફી રસીદમાં કોઈપણ પ્રકારની સ્પષ્ટતા થતી નથી જ્યારે વિદ્યાર્થીઓ અનેક અનેકવાર રજૂઆત કરી ત્યારે એ લોકો એમને ઇન્ટરનલમાં ફેલ કરી દેવાની ધમકીઓ આપે છે ત્યારબાદ છેલ્લા ગુરુવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને પાંચ દિવસનો સમય આપીને આજે સમાધાન કરવાની વાત હતી ટ્રસ્ટી મંડળો આખું આવી ગયું છે ઉપર બેઠું છે દોઢથી બે કલાકથી વિદ્યાર્થીઓ નીચે બેઠા છે તડકામાં છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી આવી અનેક સમસ્યાઓ આ કોલેજમાં આવી ગઈ છે યુનિવર્સિટી પણ હાથ પર હાથ મૂકીને બેઠી છે યુનિવર્સિટીને કાગળ એ જ દિવસે મોકલી દીધું હતું એ લોકોએ પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી ગુરુવારથી હડતાળ ચાલુ છે હજુ પણ જો આ વાતનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં પણ આ જ હડતાળ ચાલુ રહેશે જોઈ શકો છો વિદ્યાર્થીઓ ઘણા બધા બેઠા છે બેસે વિદ્યાર્થીઓ તો જો વિદ્યાર્થીઓની માંગ નહીં મંગાય મંગાય તો આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે તમામ વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલન કરશે